રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ 5 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રાજ્યમાં રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ શહેર માટે આગામી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 5 જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું. ત્યારે આજે પણ અમદાવાદમાં તથા ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચી જશે. સામાન્ય રીતે 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય ત્યારે કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ વખતે ક્રાઇટેરિયા બદલાતા 45 ડિગ્રી ઉપર તાપમાન ગયું છે, તેમ છતાં પણ રાજ્યમાં માત્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સામાન્ય કરતા ઊંચું તાપમાન છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હશે અને હાડ શેકાઈ જાય તેવો તાપ પડી રહ્યો છે, ત્યારે ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં 4 દિવસ સુધી ગરમીથી રાહત મળશે નહીં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે અને કહ્યું કે 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, તેમજ રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે અને કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી નીચું જવાની શક્યતા છે. આ સાથે અંબાલાલે કહ્યું કે 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે, તેમજ 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે. તો આ સાથે અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થશે અને 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસી જવાની શક્યતા છે. ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હીટવેવની શક્યતા છે. તેવામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને AMC હવે તપાસ કરશે. હીટવેવની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે, જે મુજબ કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કામ બંધ રાખવામાં આવશે. ત્યારે બપોર બાદ પણ ગરમી યથાવત રહેતી હોય અમદાવાદના કેટલાક બિલ્ડર્સ દ્વારા મજૂરોને ગરમીથી બચાવવા સ્પ્રિંકલર લગાવ્યા છે. આ સાથે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ AMC તંત્ર એક્શનમાં આવ્યું છે અને હવે કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈ AMC તપાસ કરશે. તડકામાં કામ ના કરવું જોઈએ કે એડવાઇઝરી જાહેર કરેલી હતી, એને અનુલક્ષીને બાંધકામની સાઇડો પર સૂચના આપવામાં આવી છે. તેમને ડેવલપરોને સમજાવવામાં આવ્યા છે કે આ સમયગાળા દરમિયાન તડકામાં કામ ના કરે. આપણે જણાવી દઈએ કે AMC ગરમીને ધ્યાનમાં રાખીને બિલ્ડર્સોને બપોરે 12 થી 4 ના સમયગાળા દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પર કામકાજ બંધ રાખવા માટે જણાવ્યું છે. રાજ્યના સ્માર્ટ શહેરોમાં વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવે તેને લઈને વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. તો વડોદરામાં ભાડે રહેતા પરિવારના ઘરમાં આ મીટર લગાવતા ચમત્કાર થયો છે. વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ ચૂંટણી બાદથી ચાલી રહ્યો છે અને આજ દિન સુધી યથાવત છે. વીજ કંપની દ્વારા લોકોને કોઈ પણ પ્રકારે માહિતગાર કર્યા વગર સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિને મસ મોટું 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. જો કે આ વ્યક્તિના મુદ્દો ધ્યાનમાં આવતા MGVCLએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને નવા બિલને SMS પણ કરીને મોકલી દેવામાં આવ્યું છે. જો કે હાલમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર નારાજગી અને વિરોધ થઈ રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે અને હવેથી સ્માર્ટ મીટર જ્યાં લગાવવામાં આવશે ત્યાં જૂના મીટર પણ લગાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં સ્માર્ટ મીટરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 2 મહિનામાં 7,000 વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટરમાં 86 લાખના રિચાર્જ કરાવ્યા છે. કેન્દ્ર સરકારે ભારતભરમાં 1.5 કરોડથી પણ વધુ સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કર્યું છે અને તેના ભાગરૂપે જ હાલ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે, પરંતુ ઠેર ઠેર તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને આ વિરોધ વચ્ચે રાજકોટમાં 7,000 ગ્રાહકોએ સ્માર્ટ મીટરમાં કુલ 86 લાખનું રિચાર્જ કરાવ્યું છે. માર્ચમાં આ સ્માર્ટ મીટર લગાવ્યા અને ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે માત્ર 2 જ મહિનામાં લોકોએ 86 લાખનું રિચાર્જ પણ કરી લીધું છે. આપને જણાવી દઈએ કે બેલેન્સ -300 સુધી જાય છે અને રાત્રે જાહેર રજાના દિવસે કે તહેવારોમાં રિચાર્જ પૂરું થઈ જાય તો પણ વીજ કંપની કનેક્શન કાપતી નથી. વીજ ગ્રાહકો માટે મોબાઈલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, PGVCLની ડિવિઝનની કચેરીથી પણ રિચાર્જ કરી શકાશે. તો વળી વીજ ગ્રાહકો માટે કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. રખડતા શ્વાસની સમસ્યા માત્ર રસ્તા પર કે પછી સોસાયટીમાં નથી,
પરંતુ હોસ્પિટલમાં પણ જોવા મળે છે. જી હા, વાત કરી રહ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં. તમે જ્યાં જશો તો તમને અચાનક જ શ્વાન ભટકાઈ જશે. લાગે છે કે સુરતનું તંત્ર રખડતા શ્વાનને કાબુ કરી શકતું નથી અને એટલે જ અવનવળ શ્વાન કરવાની ઘટનાઓ સામે આવતી રહી છે. વળી રખડતા શ્વાનની સમસ્યા ફક્ત રોડ પર કે સોસાયટીમાં નથી પરંતુ હોસ્પિટલમાં પણ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા રખડતા લિફ્ટ સુધી પહોંચી ગયા હતા અને શ્વાન G0 વોર્ડ નજીક દેખાયા હતા, જેના કારણે દર્દીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. અહીંયા સવાલ એ પણ થાય છે કે આટલી સિક્યુરિટી હોય તેમ છતાં શ્વાન અંદર કઈ રીતે આવે છે અને શ્વાનને સિક્યુરિટી જોવા છે તેમ છતાં તેને દૂર કેમ નથી કરતા? અગાઉ આ જ રીતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં દર્દી અને દર્દીના પરિવારજનો પોતાના દર્દી સાજો થાય તેના માટે આવતા હોય છે અને રખડતા શ્વાન જો એમને બાચકા ભરી લે તેની જવાબદારી કોણ લે છે? સુરતમાં અત્યાર સુધીમાં અનેક ભેળસેળવાળી અને નકલી વસ્તુઓ સામે આવી છે, પરંતુ હવે તો હદ થઈ ગઈ છે. સુરતમાં નકલી નોટો છાપતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. સુરતમાં ન્યૂઝપેપર છાપવાની આડમાં અહીં ચાલતું હતું ડુપ્લિકેટ નોટ છાપવાનું કારખાનું. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આખું કૌભાંડ ઝડપી પાડ્યું છે. SOGએ લિંબાયત વિસ્તારમાંથી કારખાનું ઝડપ્યું છે. 9 લાખના દરની ₹500 અને 200ની ડુપ્લિકેટ નોટો પોલીસે ઝડપી પાડી બોગસ ચલણ કબજે કર્યું છે. ગુનામાં સક્રિય ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ હાથ ધરી છે, જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતી અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં સુરતમાં લગભગ 4 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટો ફેરવી રાખી છે, ત્યારે આ આરોપમાં અન્ય પણ કેટલાક લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં 2 કંપનીઓ ઉપર IT વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લાડાણી એસોસિએટ અને ઓર્બિટ ગ્રુપ ઉપર IT વિભાગે કાર્યવાહી કરી 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. રાજકોટ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગે લાડાણી એસોસિએટ અને ઓર્બિટ ગ્રુપ સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન 500 કરોડની ટેક્સ ચોરી પકડાઈ હતી અને 20થી વધુ બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતા. આ લોકર અંદાજિત 4 માસ બાદ ખોલવામાં આવ્યા, જેમાંથી રોકડ અને દસ્તાવેજ મળી આવ્યા છે, જે કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કરચોરીનો 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે વડી કચેરીને મોકલવામાં આવ્યો હતો. આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાંથી રોકડેથી તથા મિલકત ખરીદી વેચાણના વ્યવહારો જેની સાથે રોકડની લેતી દેતી થઈ છે. હાલ આ રિપોર્ટ વડી કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે. ટેક્સ ચોરી માલુમ પડતા ટેક્સ અને પેનલ્ટીની પણ વસૂલાત કરવામાં આવશે. વડોદરાની MS યુનિવર્સિટીમાં અનામતનો મુદ્દો ગરમાયો છે. સ્થાનિક વિદ્યાર્થીઓના 70% પ્રવેશને લઈને હવે VC ગુમ થયા છે અને બેનર લગાવી વિરોધ કરાયો છે. વડોદરાની MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં આજે EBVP દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે વાઇસ ચાન્સેલર ગુમ થયા છે. ઉપરના ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે EBVPનો સંપર્ક કરવો. આવા બેનરથી ફરી વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસે MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને 70% અનામતનો મુદ્દો ગરમાયો છે. સ્થાનિક વિદ્યાર્થીઓની માંગ છે કે શહેરના ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ. સાથે યુનિવર્સિટીના સત્તાધીશો વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે, જેથી વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, ત્યારે હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ MS યુનિવર્સિટીમાં ભણવું છે ના બેનરો લાગી રહ્યા છે. AMC ના પાર્કિંગમાં પેમેન્ટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી AMC ના તમામ પાર્કિંગમાં મેન્યુઅલ પેમેન્ટ નહીં લેવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓન સ્ટ્રીટ રોડ પર પાર્કિંગ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર્સ દ્વારા કોર્પોરેશનના લોગોનો ઉપયોગ કરી અને આઈકાર્ડ બનાવી આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ એજન્સીનો વ્યક્તિ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામથી અને લોગોવાળું આઈકાર્ડ લગાવીને ફરે છે અને પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગ દરના ચાર્જના બોર્ડમાં જે મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે, પરંતુ મોબાઈલ નંબર પર કોઈ ફોન નથી ઉપાડતું. નિયમ પ્રમાણે પેન પાર્કિંગની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગોનો ઉપયોગ કરીને આઈકાર્ડ બનાવી નહીં શકાય. મેન્યુઅલ પેમેન્ટ નહીં લેવાના નિર્ણય સાથે ચેરમેને કહ્યું કે આગામી સમયમાં QR કોડ કે મશીનથી પેમેન્ટ લઈ શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. હવે લાયસન્સ માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટિંગ જરૂરી નથી. જી હા, નવો નિયમ આવ્યો છે જે ટૂંક સમયમાં અમલમાં આવશે, જે તમારે જાણવું જરૂરી છે.
કાલ ડ્રાઇવિંગના શોખીનોએ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા સરકારની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં, કારણ કે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે, જેનો 1 જૂન 2024 અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની આરટીઓને બદલે ખાનગી ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે. તો આ સાથે જ પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો બનાવાયા છે. મંત્રાલય દ્વારા જો નિયમનો ભંગ કરવામાં આવશે તો આકરા દંડની જોગવાઈ પણ કરી છે. જો નિયમ કરતાં વધુ સ્પીડમાં ગાડી ચલાવવામાં આવશે તો તેને 1,000 થી 2,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. ગુજરાતને એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હજુ પણ રાજ્યને કલંકિત કરતા કામો થઈ રહ્યા છે. એટલે કે સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેનો એક વિડીયો વલસાડથી સામે આવ્યો છે. આ છે વલસાડ જિલ્લાના મોટા સુરવાળા ગામનો ડામરનો રસ્તો. અહીં મોટી ગેરરીતિ થયાના આક્ષેપો છે, અને તમે દ્રશ્યોમાં જોઈ પણ શકો છો કે કઈ રીતે નબળું કામ ઉખડી રહ્યું છે. નવા જ બની રહેલા રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કે અન્ય જરૂરી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવાની જગ્યાએ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે. નોંધનીય છે કે રોડ રસ્તાઓ બનાવવા માટે સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવવા છતાં પણ કેમ હલકી ગુણવત્તાના કામો થઈ રહ્યા છે. નોંધનીય છે કે આજે આ રસ્તાના ચાલતા કામના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો. ગામ લોકોના મતે અંદાજે 70 લાખથી વધુના ખર્ચે આ રસ્તો બની રહ્યો છે, પરંતુ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ કામગીરીમાં વેટ ઉતારવામાં આવી રહી છે. આખરે કેમ સરકારી પૈસે આ ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવામાં આવે છે? બજારમાં એવા અનેક દુકાનદારો છે જે સિક્કાઓ લેવાની ના પાડે છે, જેની ફરિયાદને લઈ અને હવે રાજકોટના કલેક્ટર આ બાબતે મેદાને ઉતર્યા છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ₹10 નો સિક્કો માન્ય હોવા છતાં તેનો વ્યવહારમાં નહિવત ઉપયોગ થાય છે. ગ્રાહકો, વેપારીઓ તેમજ બેન્કર્સને ₹10 ના સિક્કાને લઈને મુશ્કેલીઓ પડી રહી છે, જેમાં મોટાભાગના દુકાનદારો ₹10 ના ચલણી સિક્કા સ્વીકારતા ન હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે આ સમસ્યા મામલે હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી મેદાને આવ્યા છે. ₹10 નો સિક્કો એ કાયદેસરનું ચલણ હોય, આ ચલણી સિક્કાને તમામ દુકાનો પર સ્વીકારવા તેમજ ₹10 ના સિક્કા અહીં સ્વીકારાય છે એવા દુકાનો પર સ્ટીકર લગાવવા વેપારીઓને અપીલ કરી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા એક વિડીયો જાહેર કરી જાહેર જનતાને જણાવ્યું કે ₹10 નો સિક્કો ભારત સરકાર અને RBI દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે, જેનો વ્યવહાર કાયદેસર છે. વધુમાં કલેક્ટરે કહ્યું કે બેંકો પણ ₹10 ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં, તેઓને પણ આ સિક્કાનો સ્વીકાર કરવો પડે છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે, તેવામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા અને આ ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે નેતાઓની બેઠક મળી હતી, જેની અંદર 25 લોકસભા બેઠકના ઉમેદવારો તેમજ જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકની અંદર લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કેટલીક બેઠકો ઉપર કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા જોવા મળી હતી, તેને લઈને પણ મીટિંગમાં ચર્ચા થઈ હતી. ગુજરાતમાં હમ પહેલે સે હી કહા કરતે થે કે 10 સે અધિક સીટો પર જીતને કા લોગો કે સમર્થન કા હમે પૂરા ભરોસા હૈ ઓર યે આશ્ચર્ય નહીં હોગા અગર ઇસ તરહ કે પરિણામ ગુજરાત મેં આતે હૈ તો ઓર પૂરે મુલ્ક મેં પરિવર્તન કી લહેર ચલી હુઈ હૈ. 4 તારીખ કો જબ વોટો કી ગિનતી હોગી મેં સમજતા હું કે યહાં પર પરિવર્તન હોગા ઓર ભારતીય જનતા પાર્ટી કો શિકસ્ત મિલે. ગુજરાતમાં કોંગ્રેસ 10 બેઠકો ઉપર જીતનો આશાવાદ સેવી રહ્યો છે, ત્યારે મુકુલ વાસનિકે આજે ઉમેદવારો સાથે બેઠક કરી હતી, જેમાં નિષ્ક્રિયતાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.